હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને વાત કરીશું આપણે આ વિડીયોની અંદર જીરુની બજાર વિશે. પણ મિત્રો, એ પહેલા તમને એક વિનંતી એ કરવાની છે કે જીરુનો વિડીયો જે કોઈ પણ ખેડૂત મિત્રો જોતા હોય આપના મિત્રોને અવશ્ય મોકલો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઇક કરે અને વિડીયોને વધુમાં વધુ શેર કરે એવું તમે પણ કહો. કારણ કે આપણે સારામાં સારી માહિતી બજારમાં શું થશે એની ઘણી આગોતરી આપી દઈએ છીએ અને ખેડૂત મિત્રોને ઉપયોગી પણ થાય છે એવા આપણને કોમેન્ટ દ્વારા એના પ્રતિસાદ પણ મળી રહ્યા છે. મિત્રો, વાત કરીએ જીરુની બજાર વિશે તો ગઈકાલે જીરુના જુલાઈ મહિનાના વાયદામાં 955 રૂપિયાનો કડાકો બોલી ગયો અને 26,720 સપાટીએ વાયદો બંધ થયો. ઓગસ્ટમાં 820 ઘટી ગયા, 26,870 સપાટીએ હતો અને આ વાયદા જે ગઈકાલે ઘટ્યા એ પછી ઊંઝાગંજ બજારમાં લગભગ 80-100 રૂપિયાનો કડાકો હતો અને યુરોપ ક્વોલિટીનો કે સિંગાપુર ક્વોલિટીનો જે ભાવ આવે છે એની અંદર પણ ગઈકાલની તુલનાએ લગભગ 100-100 રૂપિયા, 125 રૂપિયા આજે સવારથી ઢીલા બોલાય છે. મિત્રો, આ બાબતની મેં તમને અગાઉ પણ જાણ કરી હતી ગયા મહિનામાં જ કે વિદેશી બજારમાં પાકની સ્થિતિ સારી છે એટલે ગમે ત્યારે જુલાઈ મહિનાની 10-15 તારીખ પછી કડાકો બોલી શકે, 12 તારીખે જ આ કડાકો બોલી ગયો છે. બજાર કેટલી ઘટશે કે વધશે એ અંગે હું નહીં કહું, પણ વિદેશી રાષ્ટ્રો જે રીતે ઓફર કરશે એ પ્રમાણે આગળની ચાલ નક્કી થશે. પણ જીરુમાં જે આપણે ધાર્યું હતું કે તેજી નહીં થાય, 6,000 ઉપર જવું બહુ મુશ્કેલ છે, એ બાબત ઘણી સાચી થરી છે. 1% સિંગાપુર ક્વોલિટીનો ભાવ 6,000 સુધી વારંવાર ટચ થઈને પાછો ઘટી જાય છે એ જોતા અમને એવું લાગતું હતું ચાર્ટની રીતે કે બજાર 6,000 ઉપર ચાલવી ખૂબ મુશ્કેલ છે. હાલ પૂરતું તેજીનું કોઈ ધ્યાન નથી કારણ કે અત્યારે વિદેશી બજારમાં આવકો શરૂ થઈ છે. તુર્કી, સિરિયા, અફઘાનિસ્તાન અને ચાઇના ની અંદર અત્યારે આવકો શરૂ થઈ છે અને ભાવ અત્યારે ઓફર થાય છે આપણા કરતા ઊંચા છે. પણ આપણે ત્યાંથી નિકાસના શિપમેન્ટ નથી એટલે બજાર ઉપર અત્યારે મંદીવાળા હાવી થયા છે. પણ ભારતીય ભાવ પણ નીચો છે, છતાં અત્યારે નિકાસના કામકાજો ઓછા છે કારણ કે ફ્રેટના ભાડા વધી ગયા છે. પોર્ટ ઉપરથી જે માલ જાય છે એના માટે જે કન્ટેનરો મળે છે એના ભાડા જે તે દેશ સુધી પહોંચવા માટે ડબલ કે 3 ગણા થઈ ગયા છે એટલે નિકાસને અસર છે. આ બજાર ક્યાં સુધી ઘટી શકે એની વાત કરું તો હાલ પૂરતું ટેમ્પરરી જે સિંગાપુર ક્વોલિટી 5375 રૂપિયાનો જે આજે ભાવ છે એ ભાવ કદાચ 5200 રૂપિયા સુધી જઈ શકે અને ઉપરમાં મિત્રો પછી કહું છું કે 5800 વટે તો 6000, પણ 6000 ઉપર હાલ કોઈ શક્યતા નથી એટલે બજારની રેન્જ જો ગણવી હોય તો 5200-6000 ની વચ્ચેની રહી શકે છે. વાત કરું આવકની તો ગઈકાલે વાયદો જે કડાકો બોલ્યો એ પછી આજે આવકો એકદમ ઘટી ગઈ છે. માત્ર 9,000-9,500 ગુણીની આવક સમગ્ર ગુજરાતની અંદર નોંધવામાં આવી છે અને એની અંદર માત્ર ઊંઝામાં 5,000-6,000 ગુણીની આવક થઈ છે. જે મિત્રો આપણી સલાહ માનીને જીરુને થોડું થોડું કરતા વેચતા રહ્યા એ લોકોને ચોક્કસ ફાયદો થયો છે અને એવી કોમેન્ટ પણ અમને મળતી હોય છે. વાત કરીએ ઊંઝાગંજ બજારની સૌપ્રથમ, પછી તમને વિદેશી બજારની વાત કરું છું. ઊંઝાની અંદર 5,000-6,000 ગુણીની આવક, 100 રૂપિયા નરમ, સુપરમાલ 5,000-5,100, બેસ્ટમાં 4,900-5,000, મધ્યમમાં 4,800-4,900, એવરેજની અંદર 4,700-4,800 અને ચાલુ માલની અંદર 4,500-4,700 રૂપિયાના ભાવ રહ્યા હતા. વાત કરીએ સિંગાપુર ક્વોલિટી 1%, ફોરેન મેટર કન્ડિશન આજે 5,375 રૂપિયા સવારે ખુલ્લા, એ પછી 5,350 હતા પણ કોઈ લેવાલી નથી, 2% ભાવ 5,300-5,325 રૂપિયા અને યુરોપ ક્વોલિટીનો ભાવ 5,575 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. કોઈ પણ સવાલ હોય તો જરૂરથી કોમેન્ટમાં પૂછજો, શક્ય હોય ત્યાં સુધી મારી જ્ઞાન પ્રમાણેની, મારા અનુભવ પ્રમાણેનો તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું સાંજના કોઈ આવા જ નવા વિડીયોમાં, તો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, રજા આપશું.